વેલકમ ટુ મમતાઝ કિચન ફ્રેન્ડ્સ, તહેવારોમાં તો મીઠાઈઓ બધાના ઘરે બનતી હોય છે. આજે આપણે પણ આપણા કિચનમાં એક સરસ મજાની, ખૂબ જ ટેસ્ટી અને બધાની જ માનીતી અને ખૂબ જ પ્રખ્યાત એવી એક સ્વીટ બનાવવાના છીએ. મુંબઈનો પ્રખ્યાત હલવો, જેને કરાચી હલવો પણ કહેવાય છે, તો બનાવીએ આજે પરફેક્ટ માપ અને ટીપ્સ સાથે બોમ્બે કરાચી હલવા. શરૂઆત કરી દઈએ. બોમ્બે કરાચી હલવો બનાવવા માટે આપણે અડધો કપ કોર્નફ્લોર લીધેલો છે, જે માર્કેટમાં આવી રીતનો પેકેટમાં આવતો હોય છે એ કોર્નફ્લોર, કોઈ પણ બ્રાન્ડનો તમે લઈ શકો છો. એક કપ ખાંડ લેવાની છે, 3-4 ટેબલ સ્પૂન ઘી નાખીશું આપણે. અંદર નાખવા માટે મગજતરીના બી છે, કાજુ બદામ અને પિસ્તાના ટુકડા લીધેલા છે, અને ઉપર ગાર્નિશિંગ માટે આપણે મગજતરીના બી અને કાજુ બદામ અને પિસ્તા થોડા અલગ રાખેલા છે. લીંબુનો રસ લઈશું, તમે સાઇટ્રિક એસિડ પણ નાખી શકો છો, પણ આપણે અત્યારે લીંબુનો રસ લીધો છે. અને ઇલાયચી પાવડર છે, તમે ઇલાયચી પાવડરની જગ્યાએ કોઈ એસેન્સ અંદર એડ કરવું હોય તો એ પણ કરી શકો છો. આપણે અત્યારે ઇલાયચી પાવડર લીધો છે. અને ફૂડ કલર આપણે અત્યારે ગ્રીન કલર લીધો છે, તમને ગમતો રેડ કે ઓરેન્જ કે યલો કલર તમે યુઝ કરી શકો છો. શરૂઆત કરીએ બનાવવાની. સૌથી પહેલા આપણે જે મોલ્ડમાં આપણે સેટ કરવાનો છે હલવો, એને ગ્રીસ કરી દઈશું. હલવો બની ગયા પછી તરત જ આપણે મોલ્ડમાં નાખવાનો હોય છે, એટલે આપણે હલવાનું બનાવવાની પ્રોસેસ કરતા પહેલા જ આપણે ટીનને ગ્રીસ કરી લેવાનું છે. આપણે મોલ્ડને ગ્રીસ કરી લીધું છે. હવે આપણે એક બાઉલ લઈશું, આપણે જે કોર્નફ્લોર લીધેલો છે એ અંદર બાઉલમાં નાખી દઈશું. આપણે જેટલો કોર્નફ્લોર છે એનાથી ડબલ પાણી લેવાનું છે. આપણે અડધો કપ કોર્નફ્લોર લીધેલો છે, એટલે આપણે એક કપ પાણી નાખીશું. આ અડધો કપ છે. સૌથી પહેલા અડધો કપ પાણી નાખીને આપણે કોર્નફ્લોરને પાણીમાં મિક્સ કરી દેવાનો છે. એકદમ બરાબર મિક્સ થઈ જાય એટલે બીજો અડધો કપ નાખી દેવાનો, એટલે ટોટલ આપણે અત્યારે એક કપ પાણી નાખ્યું. ફ્રેન્ડ્સ, આ હલવો બનાવવાનો એકદમ ઇઝી છે, પણ એનું જે મેઝરમેન્ટ છે, કોર્નફ્લોર, પાણી અને ખાંડ, લીંબુનો રસ, એ બધું એકદમ પરફેક્ટ હોય તો તમારો હલવો એકદમ જ પરફેક્ટ બનશે. આપણે ટોટલ એક કપ પાણી કોર્નફ્લોરમાં નાખી અને મિક્સ કરી દીધું છે, એને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે એની આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. આપણે ગેસ ઉપર એક પેન મૂકી દીધેલું છે, એમાં આપણે એક કપ ખાંડ લઈ લેવાની છે અને એમાં અડધો કપ આપણે પાણી લઈ લઈએ. આપણે પાણીમાં ખાંડ ઓગળી જાય એટલી વાર જ ગરમ કરવાનું છે, ચાસણી જેવું નથી બનાવવાનું. આપણે ખાંડ ઓગળે એટલી વાર આપણે ઉકાળવાનું છે. આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે. હવે આપણે ગેસને એકદમ જ ધીમો કરી દેવાનો છે અને આપણે જે કોર્નફ્લોરનું મિશ્રણ કર્યું છે પાણીમાં એ હલાવી એકવાર છેલ્લે અને ધીમે ધીમે આપણે અંદર નાખતું જવાનું છે. તમે આ ટાઈમે ગેસને બંધ પણ કરી શકો છો થોડી વાર માટે, કારણ કે કોર્નફ્લોર નાખતી વખતે એકદમ જ ધ્યાન રાખવું પડતું હોય છે હલાવવાનું. એકદમ ધીમે ધીમે નાખતા જઈએ અને સતત હલાવવાનું છે. ફ્રેન્ડ્સ, આ હલવો બનાવવાનો એકદમ જ ઇઝી છે, પણ બસ થોડું હલાવવાની જ પ્રોસેસ કરવી પડે એવું છે. સતત જ હલાવવાનું છે. જે ખાંડ અને પાણીનું મિક્સર હતું એમાં કોર્નફ્લોર એકદમ મિક્સ થઈ જાય એટલે તરત આપણે લીંબુનો રસ જે લીધેલો છે એક ટીસ્પૂન નાખી દેવાનો છે. ફ્રેન્ડ્સ, 10 મિનિટ આપણે એકદમ જ લો ટેમ્પરેચર પર હલાવ્યા પછી તમે જોઈ શકો છો થોડો થોડો એ થીક થવા માંડે છે આપણું મિશ્રણ. અને સતત હલાવતું જ રહેવાનું છે. આટલી પ્રોસેસ કરતા લગભગ 10 મિનિટ થઈ જશે.
फ्रेंड्स आटलू जमवानू स्टार्ट थाय एटले आपणे जे इलायची नो पाउडर लीधो छे ते नाखी देवानो छे। जनरली आपणे कोई पण स्वीट में इलायची नो पाउडर स्वीट बनी गया पछी नाखता होईए, परंतु आ हलवो बनी गया पछी तो मिक्स कशुं अंदर नहीं थाय, एटले बधुं स्टेप बाय स्टेप आपणे बनावती वखते ज नाखवानुं छे। अने एक्चुअली आ हलवामां टाइमिंग अने मेजरमेंट आ बंने वस्तुनुं खास ध्यान राखशो तो तमारो हलवो एकदम ज परफेक्ट बनशे। આપણું મિશ્રણ હવે થીક થવા માંડ્યું છે, એકદમ જ જે આપણું એકદમ લિક્વિડ ફોર્મ હતું એમાંથી સેમી સોલિડ થઈ ગયું છે। અને આપણે હવે આવી રીતનું સોલિડ થઈ જાય એટલે ફૂડ કલર જે છે એ પણ નાખી દેવાનો છે। આપણે લિક્વિડ ફૂડ કલર લીધો છે, તમને તમારી પાસે પાવડર ફોર્મમાં હોય તો તમે એ પણ નાખી શકો છો। ઇલાયચી અને ફૂડ કલર નાખ્યા પછી આપણે એક ચમચી ઘી નાખી દેવાનું છે। ઘી પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ નાખવાનું છે, એક સાથે નથી નાખી દેવાનું। જે ઘી નાખ્યું આપણે એ મિશ્રણમાં આખું એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે। આપણે જે ઘી નાખેલું એ આપણા મિશ્રણમાં એકદમ જ એબ્ઝોર્બ થઈ ગયું છે। હવે આપણે બીજી ચમચી ઘી નાખીશું। તમે આ રીતને ફોલો કરશો હલવો બનાવવાની તો એકદમ જ પરફેક્ટ તમારો હલવો બનશે। આપણે બીજી ચમચી ઘી નાખ્યું એ પણ એબ્ઝોર્બ થઈ ગયું છે। હવે આપણે ત્રીજી ચમચી ઘી નાખી દઈએ અને સાથે આપણે મગજ તરીના બી લીધા છે એ પણ નાખી દઈએ અને ડ્રાય ફ્રૂટ્સ જે આપણે લીધું છે એ પણ અત્યારે જ નાખી દેવાનું છે। અને હવેની પ્રોસેસ એકદમ જ આપણે સ્પીડી કરવી પડશે કારણ કે ઓલમોસ્ટ હવે હલવો આપણો તૈયાર થવા આવ્યો છે। તો પણ આપણે જે અંદર ઘી હમણાં છેલ્લે નાખ્યું એ આખું અંદર એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે એકદમ જ લો ફ્લેમ પર હલાવવાનું છે। ઘીથી એકદમ ગ્લેઝ આવશે અને ટ્રાન્સપરન્ટ પણ ઘીથી સરસ બનશે, પણ ઘી આપણને ઉપર આમ દેખાતું ના હોવું જોઈએ એવી રીતનો હલવો થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે। ફ્રેન્ડ્સ આપણો હલવો ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે અને આપણું જે બેટર હતું આખું એકદમ જ હલવાના ફોર્મમાં આવી ગયું છે, થીક થઈ ગયું છે, હલવો એકદમ કડાઈથી છૂટો પડી ગયો છે। હવે આપણે ગેસ પરથી આને ઉતારી લઈશું, આપણે હલવાને તરત જ પેનમાં લઈ લે આપણા મોલ્ડમાં લઈ લેવાનો છે પેનમાંથી। ફ્રેન્ડ્સ આ પ્રોસેસ એકદમ જ સ્પીડી કરવી પડે એવું હોય છે કારણ કે ગેસ ઉપરથી ઉતારી એટલે તરત જ એ સેટ થવા માંડે છે। ઘીવાળી ચમચી કરી અને આવી રીતના સેટ કરી દેવાનો છે ને, એકદમ જ ઇઝી અને સ્પીડી રેસીપી છે, એકદમ જ સરસ અને ટેસ્ટમાં તો એટલો ફાઇન લાગે છે। આપણે જે ડ્રાય ફ્રૂટ્સ અલગ રાખેલું મગજ તરીના બી અને ડ્રાય ફ્રૂટ્સ એ આપણે ઉપર નાખી દઈએ થોડું। ફ્રેન્ડ્સ એકદમ જ ઝડપથી બની જતો અને ટેસ્ટી એવો આપણો હલવો ઓલમોસ્ટ તૈયાર છે, પણ આને હજુ આપણે લગભગ 1-2 કલાક સેટ થવા રહેવા દેવાનો છે અને ફ્રીઝમાં સેટ કરવામાં નથી મૂકવાનો, રૂમ ટેમ્પરેચર ઉપર જ સેટ થવા દેવાનો છે। હવે આપણે આને 1-2 કલાક રાખશો તો વધારે સારું। ફ્રેન્ડ્સ 2 કલાક પછી
આપણો હલવો એકદમ સરસ સેટ થઈ ગયો છે, જોઈ શકો છો તમે એકદમ સરસ સેટ થઈ ગયો છે. આપણે હવે એને અનમોલ્ડ કરીશું. તો સૌથી પહેલા આપણે એની કિનાર આપણે થોડી છૂટી પાડી દેવાની છે ચપ્પુથી, અને એક પ્લેટ લઈ અને એકદમ જ ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે. હવે આપણે આના પીસીસ કરીશું. તમને ગમતી સાઈઝના તમે એના પીસ કરી દેવાના છે. ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ જ સરસ કલરફુલ, એટ્રેક્ટિવ અને ટેસ્ટફુલ એવો બોમ્બે કરાચી હલવો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ જ બનાવવાની મેથડ ઇઝી છે. જરૂરથી ટ્રાય કરજો.